नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय आसपास जेमा आपणे नवा पाठनो अभ्यास करीए प्रकरण 19 साथे जमीए। तो बाळको, तमे पण तमारा घरे साथे जमता हसो बपोरे, सवारना नास्तामां अथवा तो रात्रे। आपणे कोई पण एक समये अथवा तो गमे त्यारे आपणे साथे जमता होईए छीए। आओ, अहीं पण कया कया प्रसंगोए आपणे साथे जमीए छीए अने क्यारे क्यारे आपणा खोराकमां विविधता होय छे तेना विशे जाणीए। वर्गमां उजाणी, वेकेशन पूरुं थयुं, आजे शाळा शरू थई, रजાઓમાં કેવી મજા કરી એ બધી સૌ વાતો કરે છે। મીના, તારા હાથમાં મહેંદી કેમ મૂકે છે? આરતી કહે છે, મારા કાકાના લગ્ન હતા એટલે। મીના કહે, અરે ખૂબ જ મજા આવી હશે। આરતી કહે, હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા, કારણ કે લગ્નમાં તો ઘણા બધા સંબંધીઓ મિત્રો હોય ત્યારે આપણને સાથે જમવાનો અવસર મળતો હોય છે। રેહાના કહે છે, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? એટલે ડેવિડ કહે છે, મજા આવશે, ચાલો એમ જ કરીએ, અને તમે બધા પણ રિસેસમાં તમારા મિત્રો સાથે જમો છો ત્યારે ખૂબ મજા કરો છો। સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું, બધા બાળકો પોતાના ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। બધાએ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી, જાત જાતનું ખાવાનું પણ મળ્યું બધાને, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા પણ। આવી રીતે બધાએ શનિવારના આનંદ કર્યો। હવે કહે છે, તમારી નોટબુકમાં લખો, તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો તમારે ગમતું હોય તો અહીં હા લખવાનું। કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો આપણા ઘરે કાંઈ તહેવાર હોય અથવા તમારો બર્થડે હોય, મિત્રનો બર્થડે હોય ત્યારે તમે સાથે જમતા હશો। તમારી નાતનું ભોજન હોય, ક્યાંય ધાર્મિક ભોજન હોય અથવા તો લગ્નમાં તમારા મિત્રો સાથે તમે જમતા હશો। આ ઉપરાંત શાળામાં, શાળાની પિકનિકમાં પણ તમે સાથે જમતા હશો। તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે, ક્યારે અને તમે ઉજાણી કઈ રીતે કરી તેની ચર્ચા તમારા મિત્ર સાથે અથવા તો વડીલ સાથે કરવાની છે। તમે અને તમારા મિત્ર ઉજાણી માટે શું શું લાવ્યા હતા તમારા ઘરથી અને તમે બધા શું જમ્યા હતા? તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું? તો અહીં પિકનિકને લગતા અથવા તો તમારા બર્થડે જો ઉજવ્યો હોય તો એને લગતા પ્રશ્નોના જવાબ આવી શકે। તમે જેને આમંત્રણ આપ્યું હોય તેનું નામ અહીં લખવાનું, ઉજાણીમાં કોણ ના આવ્યું, કે તમે આમંત્રણ આપ્યું હોય છતાં પણ કોઈ પહોંચી શક્યું હોય નહીં અને શા માટે, તે કયા કારણથી ન તો આવ્યો તમારો મિત્ર કે તમારા કોઈ સંબંધી, તો એનું પણ તમારે રફનોટમાં લખવાનું છે। હવે છે ઉત્તરાયણ ઉજવીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ ઉત્તરાયણ ગઈ અને એ તમે બધાએ પણ સારી રીતે ઉજવી હશે। અહીં પિંકી વહેલી સવારે ઉઠી, તેના મિત્રો સેજલ, આયુષ, તન્વીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી કે આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા। આવી રીતે બધા મિત્રો ભેગા થયા અને ખૂબ જ બધા આનંદમાં હતા। ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી, તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ। તેઓ સૌ ખૂબ વહેલા ઉઠ્યા હતા, તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે, પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીકી બનાવી છે। તો જો મોટા ભાઈએ પતંગના કિન્ના બાંધ્યા છે અને પિંકીના દાદીએ શું કર્યું હતું, તલના લાડુ અને સિંગની ચીકી બનાવી રાખ્યા હતા। સેજલ તેના ઘરેથી મમરાના લાડુ લાવી, તન્વીર પોતાની વાડીએથી બોર લાવ્યો, આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ। આમ સૌ પોતપોતાના ઘરેથી ખાવા માટેની અલગ અલગ વસ્તુઓ લાવ્યા। રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે, ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? તો ઊંધિયું બનાવવા માટે ગવાર, વાલોળ અને રીંગણ, બટાટા અને ટામેટા પણ ખરા, એટલે આવી રીતે ઊંધિયું બનાવવા માટે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ
થાય છે અને તે ખૂબ જ ટેસ્ટી બને છે. હા, કેપ્સિકમ એટલે સિમલા મરચા, લીલા ધાણા અને આદુ જેવા મસાલા પણ તેમાં જોઈએ. સકરિયા અને સુરણ વગર તો ઊંધિયાની મજા જ ના આવે. આવી રીતે સકરિયા અને સુરણ પણ તેમાં પડે. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈને અચરજ પામ્યો કે આટલું બધું શાક ઊંધિયામાં જોઈએ. એવી રીતે તેને ખૂબ જ નવાઈ લાગી. દાદીમાં ઘરમાં ગરમ જલેબી ઉતારતા હતા. સૌએ ખાવાનું શરૂ કર્યું. આવી રીતે ઉત્તરાયણના દિવસે સૌ મિત્રો ભેગા મળીને જમે છે. સૌ હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફીરકી પકડી. એક કાપ્યો, એક ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આ બધાનો તમને સારો અનુભવ હશે જ. આખો દિવસ સહુ સૂરજના તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ જ મજા કરી. તો વિદ્યાર્થી મિત્ર, ઉત્તરાયણના દિવસે ખાસ તો આપણે સૂર્યનો તડકો મળી રહે એ માટે સૂર્યના તડકાનો આખો દિવસ આપણે લાભ લઈએ એ હેતુથી જ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. અને આવી રીતે આ સૌ વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ જ મજા માણી. ચાલો વાત કરીએ, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. બધા ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો? તો હા, આ એક એવો તહેવાર છે કે જે બધા ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે. ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે તે તમારી મમ્મી અથવા મોટી બહેનને પૂછી અને તમારે એની રીત જાણવાની છે. તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો તો એ પણ તમારા મમ્મીને પૂછીને જવાબ જાણવાનો. ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે? તો દરેક શાક લેવા પડે, તેને ધોઈને સારી રીતે સાફ કરવા પડે, તેને સમારવા જોઈએ અને ત્યાર પછી તેને સોતરીને એને બરાબર ચડાવીને પકવીને ઊંધિયું બનાવાય છે. શોધી કાઢો અને લખો ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે. અનુમાન કરો તો મોટા ભાગે આ દિવસે સૌ ઊંધિયું બનાવે છે અને ઊંધિયું જમે છે. તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે? તમે કહેશો હા, તમને તે પસંદ આવ્યું તો ખૂબ જ પસંદ આવ્યું કે તમે રાતના ગોબારા આકાશમાં ઉડતા હોય તે તમે જોયા હશે અને ઉડાવ્યા પણ હશે. તો આવી રીતે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાય છે. તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે તેને પૂછી અને તમારે લખવાનું છે. તે દિવસે તેઓ શું શું જમે છે? તો મોટા ભાગે તહેવારો હોય ત્યારે આપણે રોજનું ભોજન હોય છે તેનાથી કંઈક નવી જ વસ્તુ જમતા હોઈએ છીએ. કેક ફરસાણ હોય છે, મીઠાઈ હોય છે અને દાળ ભાત શાક રોટલી પૂરી એ તો ખરા જ. તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? તો તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક મમ્મી અથવા તો મોટી બહેન કે કાકી બનાવે છે. અને ઘરમાં જો કોઈ સભ્ય હોય તેમને સારી આઈટમ આવડતી હોય તો તે પણ બનાવે છે. ઉપરાંત જો ઘણા બધા સભ્ય હોય તો રસોઈયા પણ બનાવતા હોય છે. તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? તો હા, અમુક તહેવારો અને ઉત્સવો એવા હોય છે કે એમાં રંગનું ખૂબ જ મહત્ત્વ હોય છે. જેમ કે ઉત્તરાયણ હોય ત્યારે પીળા રંગના કપડાં પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આવી રીતે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કપડાં પહેરવામાં આવે છે. હવે ઉત્તરાયણને બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણને બીજા મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે અગાઉ જોયું કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અથવા તો કોઈ તહેવાર આવતો હોય અથવા તમારો બર્થડે પાર્ટી હોય કે ક્યાંય પ્રવાસનું આયોજન કર્યું હોય ત્યારે આપણે સૌ સાથે મળીને જમીએ છીએ. આવી જ રીતે એક ભોજન છે મધ્યાહન ભોજન, જે શાળામાં આપવામાં આવે છે. બપોરનો 1:30 વાગ્યો છે. મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, પેટમાં ગુટગુટ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. તો જ્યારે ભૂખ લાગે ત્યારે આપણને કોઈ પણ કાર્ય કરવું સૂચતું હોતું નથી. આથી ભણવામાં તો ધ્યાન ન હતું કારણ કે ભૂખ લાગી હતી.
હવે ટન 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 ઘંટ વાગ્યો, બધા બાળકો હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. અહીં હરોળ એટલે આવી રીતે લાઈનમાં. શાળામાંથી દરેકને થાળી અપાઈ. જમતા પહેલા અમે બધાએ સાથે ગાયું, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ગટગટ વસતા શ્રી ભગવાન. આવી રીતે ભગવાનને યાદ કરી અને તેઓ જમવા લાગ્યા. તમે પણ ભગવાનને યાદ કરીને જમો છો ને? અને જો ન જમતા હો તો આજથી ભગવાનને યાદ કરીને જમવાનું શરૂ કરજો. આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે કે સોમવારે કઈ વાનગી બનશે, મંગળવારે કઈ વાનગી બનશે. એવી રીતે સોમવારથી શનિવાર સુધી શાળામાં રોજ અલગ અલગ વાનગી બને અને બાળકો ભોજન કરે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે છે. કે ક્યારેક તિથિ ભોજન એટલે કે કોઈની સારી એવી તિથિ હોય તો એ દરમિયાન ગામના લોકો એ શાળામાં બાળકોને મીઠાઈ જમાડતા હોય છે, તો એ સમયે બાળકોને ખૂબ જ મજા આવી જાય છે. હવે શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે કે દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલી અને એક નવા બાળક સાથે બેસીએ છીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. આવી રીતે દરરોજ હરોળ બદલાય અને લોકો નવા નવા બાળકોને મળે, જેથી એકબીજાની ઓળખાણ થાય અને નવા નવા મિત્રો પણ બને. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. આવી રીતે ઘણી શાળાઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે અને જેમાં શુદ્ધતા રહે અને પૌષ્ટિક ખોરાક મળે તેવું શાળાના શિક્ષકો ધ્યાન આપે છે. તો વિદ્યાર્થીઓ, આજે પણ કેટલીક સ્કૂલોમાં આવી રીતે મધ્યાહન ભોજન ચાલુ છે કે જેમાં ભણી લીધા પછી જ્યારે રજાનો સમય થાય એના થોડાક સમય પહેલા બાળકોને આવી રીતે શાળામાં જમાડવામાં આવે છે. હવે બધી વસ્તુઓ સારી છે. અમે તાજું, ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. આમ કેટલાક નિયમો પણ હોય છે કે ત્યાં ભોજનનું બગાડ કરવામાં આવતું હોતું નથી અને લોકો સારું જમે તેની ધ્યાન રાખવામાં આવે છે. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે, પણ સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે તો તમને પણ ભણવું ગમતું હોતું નથી. તમને પણ ઘણીવાર અનુભવ થયો હશે કે જ્યારે રિસેસનો સમય થાય ત્યારે તમને ખૂબ જ ભૂખ અચાનક લાગતી જ હશે, તો આવી રીતે ભૂખ્યા પેટે આપણને ભણવું ગમતું નથી. હવે કહે છે, શોધી કાઢો અને નોટબુકમાં લખો. તમારા શાળામાં અપાતા ભોજન વિશે લખો. તો આપણી શાળા અહીં પ્રાઇવેટ શાળા છે, આથી આપણી શાળામાં ભોજન આપવામાં આવતું હોતું નથી. પણ તે છતાં ભોજન કયા સમયે આપવામાં આવે છે? તો જે સરકારી શાળા હોય છે તેમાં લોકો અભ્યાસ કરી લે ત્યારે બપોરના 12 વાગે ભોજન આપવામાં આવતું હોય છે. શાળામાં તમને ભોજનમાં શું મળે છે? તો શાળામાં મૂઠિયા, ખારી ભાત, ખીચડી, થેપલા, સુખડી એવી રીતે અલગ અલગ પ્રકારની વાનગીઓ મળે. તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે? તો હા, તે ખૂબ જ શુદ્ધ અને પૌષ્ટિક હોવાથી તે પસંદ હોય છે. તમને જે ભોજન મળે છે તે પૂરતું છે? તો હા, તેઓ આપણને બીજી વખત પણ જોઈએ તો ભોજન મળે છે અને તે પૂરતું હોય છે. તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે? તો કેટલીક વખત શાળામાંથી થાળી મળતી હોય છે અને કેટલીક વખત પોતાના ઘરેથી પણ લાવવાની હોય છે. ભોજન કોણ પીરસે છે? તો ભોજન મોટા ધોરણની છોકરીઓ અથવા તો રસોઈ બનાવનાર બહેન જ ભોજન પીરસે છે. તમારા શિક્ષક તમારી સાથે જમે છે? તો હા, ઘણી વખત અમારા શિક્ષક પણ અમારી સાથે જમતા હોય છે. શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે? તો હા, જ્યાં મધ્યાહન ભોજન થાય
ત્યાં આજે ભોજનમાં શું બનવાનું છે તેની અઠવાડિયાની યાદી મૂકેલી હોય છે. તમે બુધવારે અને શુક્રવારે શું મળે છે તો યાદીમાં જે વાનગીનું નામ લખેલું હોય તે વાનગી એ સમયે મળે. જો તમને તમારી શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો, તમે શું જમવાનું પસંદ કરશો અને તમારી પોતાની યાદી બનાવો, તો અહીં જે વિદ્યાર્થીને જે વસ્તુ વધુ ભાવે તે જમવાનું તે પસંદ કરતા હોય છે. હવે અહીં સોમવાર, બુધવાર અને શુક્રવારના શાળામાં કયું ભોજન બનવાનું છે તેની યાદી અહીં બનાવવાની છે. પણ અહીં તમે સોમવાર, બુધવાર અને શુક્રવારના તમારા ઘરે તમે શું જમ્યા હતા તે અહીં ભોજન લખવાનું છે. આગળ જોઈએ તો મધ્યાહન ભોજન એ દરેક બાળકનો હક છે. આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી, શાળામાં પણ ભૂખ્યા આવે છે. હવે ભૂખ્યા પેટે તો ભણાય નહીં. આથી આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે કે તે શાળામાં આપેલ મધ્યાહન ભોજન જમે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને હું એટલું કહેવા માંગુ છું કે કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ અંતરિયર ગામડામાં એવા લોકો ભણે છે કે જેમને પૂરતું ભોજન મળતું નથી, તો આ રીતે જો શાળામાં ભોજન મળે છે, આથી ભોજનના બહાને તેઓ જમવાના બહાને શાળામાં આવે છે અને શાળામાં તેઓ ભણે છે. એટલે મધ્યાહન ભોજન એ ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ છે કે જેનાથી બાળકને પૌષ્ટિક ખોરાક પણ મળે છે અને શિક્ષણ પણ મળે છે. તો આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આભાર.